आपले विद्यार्थी मित्रों धोरण 1 विषय हिंदी आ अगाउ तमे ઘણા બધા મૂળાક્ષર શીખી ગયા છો બરાબર ને છેલ્લે તમે ર મૂળાક્ષર શીખેલા ર સે રગાવી રગાવી એટલે રગાવી ર પછી શું આવે તો લ આજે આપણે લ મૂળાક્ષર શીખીશું બરાબર ને ચલો સૌપ્રથમ આપણે સૂત્રનું વાંચન કરીશું આ લ હિન્દીમાં લ છે આ ગુજરાતીમાં લ છે આ હિન્દી શબ્દ લ છે અને આ ગુજરાતી શબ્દ લ છે બરાબર ને લ સે લકડી લકડી એટલે લાકડી લ થી લકડી એક શબ્દ નથી બનતો લ થી ઘણા બધા શબ્દો બને છે બરાબર જેમ કે મેં બોર્ડ પર લખ્યું છે એમ આપણે વાંચન કરીએ ચલો લડકા લડકા એટલે છોકરો બરાબર લ સે લસુન લસુન એટલે લસણ લ સે લટુ લટુ એટલે બમાડો લ સે લાડુ લાડુ એટલે લાડુ લાડુ તો બધાને ભાવે છે ને હા સરસ તો આ શું થયું આ લ સે જેટલા બધા શબ્દો બને છે બધા આપણે બોર્ડ ઉપર તેનું વાંચન કર્યું હવે આપણે લ મૂળાક્ષર કેવી રીતે લખીશું તે લખતા આપણે શીખીશું તો તમે તમારી પુસ્તકમાં પાના નંબર 53 ખોલો હિન્દીની પુસ્તકમાં પાના નંબર 53 ખોલો બરાબર મારી સાથે તમારે પણ લ મૂળાક્ષર લખવાનો છે ચલો સૌપ્રથમ લ લખતા આપણે કેમ લખીશું તો પહેલું હું નીચે બોર્ડ લાવવાનું પછી આ ઉપર લઈ જવાનું પછી આખી આવી ની કરવાની બરાબર લખાઈ ગયો લ શું લખાયું લ ફરી ચલો લ બોલી બોલી લખવાનું છે લ સે લકડી બરાબર ચલો લ લ બરાબર તમારે તમે તમારી ચોપડીમાં આ રીતના લ મૂળાક્ષર નોટમાં અને ચોપડીમાં બંનેમાં લખવાનું છે ચોપડીમાં ખાલી લ મૂળાક્ષર એટલા આવેલા છે પણ આ બે નોટમાં હિન્દીમાં લ અને ગુજરાતીમાં લ એ રીતના લખવાનું છે બરાબર ને વિદ્યાર્થીઓ સમજ પડી ને કેવી રીતના લ મૂળાક્ષર લખવાનું છે ચલો હવે તમે તમારું પાના નંબર 54 પાછળ છે એવો પાના નંબર 54 કાઢો બરાબર સૌ પ્રથમ આપણે શું કરીશું સૂત્રનું વાંચન કરીશું બરાબર સૂત્રમાં શું લખ્યું છે મારી સાથે તમે પણ જુઓ વાંચોમાં લ ને લ થી શરૂ થતા શબ્દો સાથે જોડો તમારી ચોપડીમાં ચિત્રો આપેલા છે પણ મેં ચિત્રો નથી દીધા બોર્ડ ઉપર મેં શું લખ્યું છે શબ્દો લખ્યા છે બરાબર ને તો આપણે લ ને લ થી શરૂ થતા શબ્દો સાથે જોડીશું ચલો આ બોર્ડમાં લ આપેલું છે તો આપણે સૌ પ્રથમ શબ્દો વાંચીશું ચલો આ શું લખ્યું છે ક લ શ આ લ થી શરૂ થયો લડી શું છે લડી તો લ શબ્દ લખી શું થયો ને તો આપણે તેને શું કરીશું આમ કરીને જોડીશું બરાબર ચલો આ શબ્દ વાંચો કરો શું લખ્યું છે ખટિયા તો લ શબ્દ થયો તો ના તેને આપણે જોડીશું નહીં બરાબર ચલો પછી બીજો શબ્દ શું છે લડ્ડુ લખી શું થયો કે નહીં થયો ને હા તો આપણે તેને જોડીશું બરાબર ને ચલો હવે બીજો શબ્દ પાછો જો શું લખ્યું છે તો ગણપતિ એમાં છે લ તો ના આપણે જોડીશું નહીં બરાબર ચલો પછી આ શબ્દ છે શું છે લડકા લખી શું થયો ને સાથે તેને જોડીશું બરાબર તો આ શું કહ્યું લ ને લ થી શરૂ થતા શબ્દ સાથે આપણે જોડીશું બરાબર સમજ પડી ને વિદ્યાર્થીઓ ચલો હવે બીજી સૂચનાનું વાંચન કરીશું આપણે
લોથી જુદા અક્ષરમાં ચોપડી કરવાની છે જો લ મૂળ અક્ષર હોય ત્યાં ચોપડી કરવાની નથી લોથી જુદા અક્ષરમાં ચોપડી કરો બરાબર ને તો પહેલો અક્ષર કયો છે તો લ તો લ ઉપર આપણે ચોપડી કરવાની નથી કયા અક્ષર પર કરવાનું છે તો લોથી જુદા અક્ષર પર ચોપડી કરો ચલો બીજો મૂળ અક્ષર કયો છે તો વ તો તેની ઉપર આપણે શું કરીશું ચોપડી કરીશું શું કરીશું ચોપડી કરીશું ચલો પછી કયો મૂળ અક્ષર છે તો મ કયો મૂળ અક્ષર છે તો મ તો તેની ઉપર શું આવશે આ રીતના ચોપડી કરવાનું છે બરાબર ચલો પછી આ કયો મૂળ અક્ષર છે તો લ તો લ ની ઉપર આપણે ચોપડી કરવાની નથી આપણે આગળ શબ્દ શું વાંચ્યા છે લથી જુદા અક્ષર પર ચોપડી કરો બરાબર તેની પર કરવાની નથી પછી આ કયો મૂળ અક્ષર છે તો જ તો જ ની ઉપર આપણે શું કરીશું ચોપડી બરાબર ચલો પછી આ શું છે તો ક કયો મૂળ અક્ષર છે ક મૂળ અક્ષર એટલે આપણે એની પર શું કરીશું ચોપડી તો ચલો ચોપડી કરીશું આ રીતના બરાબર ચલો પછી આ કયો મૂળ અક્ષર છે તો ર ર મૂળ અક્ષર છે કયો છે તો ર મૂળ અક્ષર એને લ ન કહેવાય એટલે આપણે લ એની ઉપર શું કરીશું ચોપડી કરીશું લ મૂળ અક્ષર છે બરાબર વિદ્યાર્થીઓ સમજ પડી ને ચાલો પછી આ કયો મૂળ અક્ષર છે તો લ તો લ ની ઉપર આપણે ચોપડી કરીશું નહીં આપણે તો શું કરવાનું છે લ થી જુદા મૂળ અક્ષર પર ચોપડી કરો ચલો આ કયો મૂળ અક્ષર છે તો ત કયો મૂળ અક્ષર છે ત તો ત ની ઉપર આપણે શું કરીશું ચોપડી આ રીતના બરાબર કરીને હા ચલો પછી આ બાજુમાં કયો મૂળ અક્ષર છે તો લ બોલો તો વિદ્યાર્થીઓ લ કયો મૂળ અક્ષર છે લ તો આપણે તેની ઉપર ચોપડી કરીશું નહીં આપણે તો શું કરવાનું છે લ થી જુદા મૂળ અક્ષર પર ચોપડી કરો બરાબર આપણે આ સૂચના વાંચી છે ને સૂચના શું છે તો લ થી જુદા મૂળ અક્ષર પર ચોપડી કરો બરાબર ને આ કયો મૂળ અક્ષર છે તો લ એની ઉપર ચોપડી કરવાની નથી આ કયો મૂળ અક્ષર છે તો વ લ થી જુદો મૂળ અક્ષર છે ને તેની ઉપર આપણે શું કર્યું ચોપડી કરી બરાબર ને ચલો આ કયો મૂળ અક્ષર છે તો મ મ પર આપણે ચોપડી કરી એની જોડે લ છે તો લ ઉપર ચોપડી કરવાની નથી બરાબર ને ચલો આ શું છે જ તો જ ની ઉપર આપણે શું કર્યું ચોપડી કર્યું પછી નીચે ક ક મૂળ અક્ષર છે એટલે આપણે એની પર ચોપડી કરી પછી આ ર છે તો ર ની ઉપર ચોપડી કરી પછી આ લ મૂળ અક્ષર છે લ ની ઉપર ચોપડી કરવાની નથી એટલે આપણે તેની ઉપર ચોપડી કરી નથી બરાબર ને પછી આ ત મૂળ અક્ષર છે કયો છે ત મૂળ અક્ષર છે તો ત ની ઉપર આપણે શું કર્યું તો ચોપડી કરી કરીને હા તો ચલો તો કાળજીમાં શું છે તો લ તો લ ની ઉપર આપણે ચોપડી કરવાની નથી બરાબર ને સમજ પડી ને વિદ્યાર્થીઓ આપણે શું કર્યું લ થી જુદા અક્ષર પર ચોપડી કરો બરાબર તમને બધાને સમજ પડી છે ને હા તો ચલો હવે આપણે આગળ બીજી સૂચનાનું વાંચન કરીશું શું કરીશું બીજી સૂચનાનું વાંચન કરીશું ચલો મારી સાથે સૂચના તમે પણ મનમાં વાંચો તો શું લખ્યું છે મેડમે સૂચના લ ની નીચે લીટી કરો શું છે લ ની નીચે લીટી કરો બરાબર આ શબ્દો આપેલા છે શું આપેલું છે શબ્દો આપેલા છે તેની નીચે આપણે શું કરવાનું છે એમાંથી શબ્દોમાંથી લ મૂળ અક્ષર શોધી અને આપણે શું કરવાનું છે
લડકા લડકા એટલે છોકરો અહીંયા લ છે ને આપણે લ ની નીચે શું કરીશું લીટી અહીંયા લ શબ્દો જો ક્યાં છે લ તો આ રહ્યો લ આપણે શું કર્યું લ ની નીચે લીટી કરી બરાબર ને લ ની નીચે લીટી કરી ચલો બીજો શબ્દ વાંચો બીજો શબ્દ શું લખ્યો છે ન લ વાંચો જો વિદ્યાર્થીઓ બીજો શબ્દ કયો લખ્યો છે તો ન ल
लकड़ी એટલે લાકડી બરાબર લ સે લકડી લકડી એટલે લાકડી લ થી ઘણા બધા શબ્દો બને છે લકડી એટલી બનતી નથી જેવા આપણે બોર્ડ પર લખ્યા છે એમ આપણે વાંચન કર્યું બરાબર ને લડકા લડકા એટલે છોકરો લ સે લસુન લસુન એટલે લસણ લ સે લટકું લટકું એટલે બમાડો પછી લ સે લડ્ડુ લડ્ડુ એટલે લાડુ બરાબર વિદ્યાર્થીઓ સમજ પડી ને લ થી એક શબ્દ નથી બનતો લ થી ઘણા બધા શબ્દો બને છે પછી આપણે શું કર્યું લ મૂળાક્ષર લખતા શીખ્યા બરાબર ને શીખી ગયા ને તમને આપણે કહેશે બરાબર આજના ચોપડીમાં તમારી ચોપડીમાં લ લખશો તો તમને આવી જશે બરાબર ચલો પછી આપણે આ બીજું શું શીખ્યા તો લ ને લ થી શરૂ થતા શબ્દો સાથે જોડો લ ને લ થી શરૂ થતા શબ્દો સાથે જોડો આ બોર્ડમાં લ લખ્યો છે આ બાજુમાં બધા શબ્દો લખ્યા છે એમાંથી આપણે પહેલો મૂળાક્ષર લ થી શરૂ થતો શબ્દ હોય તેની ઉપર શું કરવાનું છે લીટી કરી આપણે જોડવાનું છે બરાબર ને જોશો એટલે તમને લખતા ને વાંચતા આવડી જશે થેન્ક યુ